છોટાઉદેપુર જિલ્લાના ઉનાળામાં પ્રારંભને લઈને જ ઓરસંગ નદીમાં પાણીના સ્તર નીચે જતા રહેતા છોટાઉદેપુર નગરમાં દિવસના અંતરે પાણી અપાશે, જેને લઈને છોટાઉદેપુર નગરપાલિકા ઇન્ચાર્જ ઉપર પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આમણાત ઉપવાસનું હથિયાર ઉંચક્યું હતું. હાલભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાને લઈને છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ તે છતાંય વહીવટી અધિકારીઓની ઊંઘ ઉડતી ન હોવાથી છેલ્લા ચૂંટણીનો બહિષ્કાર કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેવામાં જ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બોડેલી ખાતે જાહેરસભા માટે આવવાના હોવાથી જેને લઈને તેઓના હેલિકોપ્ટર માટે તૈયાર કરવામાં આવી રહેલા હેલીપેડ માટે અસંખ્ય ટેન્કર ભરેલા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. એક તરફ છોટાઉદેપુર જિલ્લાની પ્રજા પીવાના પાણી માટે વલખા મારી રહી છે, તો બીજી તરફ રાજકારણીઓને સારું દેખાડવા હજારો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જેના પરથી સાબિત થાય છે કે ખરેખર ગુજરાતમાં વિકાસ તો થયો છે, પરંતુ એ વિકાસ માત્ર રાજકારણીઓ તેમજ વહીવટી અધિકારીઓનો જ, આમ જનતાને માત્ર લોલીપોપ જ આપવામાં આવી રહી છે.